હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. 7 દિવસની સખત મહેનત બાદ આજે સોમવારનું ઘર બની ગયું છે. ઘણા લોકો જીવનમાં એવા હોય છે કે દુઃખ હોવા છતાં ક્યારેય પોતાનું દુઃખ લોકોની સમક્ષ પ્રગટ નથી કરતા અને હંમેશા હસતા રહે છે. એમાંનો છે આ સોમવાર. ક્યારેય કોઈ જાતની એક્સપેક્ટેશન નથી, કોઈ હોપ નથી. મેં જેવું આગલા વ્લોગમાં તમને બતાવ્યું કે થેલી લઈને સ્કૂલે જાય છે અને ચશ્માના બોક્સની અંદર એ પોતાનો કંપાસ બનાવે છે અને એના એની અંદર પેન્સિલને આ બધી વસ્તુ હોય છે. નાની નાની એક્સપેક્ટેશન હોય છે, પણ આમનું ઘર બનાવવાની જે અદ્ભુત લાવો અમને મળ્યો છે શબ્દોમાં ક્યારેય બયા નથી કરી શકતો. આજે ઇવેન્ટ છે મારી અમદાવાદમાં જઈશ અને ત્યાંથી સીધો નેત્રંગ થઈને બરોડા થઈને સીધો માંડવી તાલુકાનું આ જે સરકુઈ ગામ છે ત્યાં સીધો જવાનો છું. આજે 5 વાગે પૂજા છે, પણ તમામ લોકોને કહીશ કે આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરજો. હંમેશા કહું છું અને કહેતો જ રહીશ કે આ સોમવાર જેવા ઘણા છોકરાઓ છે જેને એક સારા હોપની જરૂર છે, માર્ગદર્શનની જરૂર છે, ગાઈડન્સની જરૂર છે. આવા તમામ લોકોને તમારા મારા બધાના સપોર્ટની જરૂર છે. તો આપણે મળીને કંઈ આ લોકો માટે કરશું, પણ આજે પૂજા છે તો તમામ લોકોને કહું છું કે આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરજો અને પૂજામાં આપણે બધા મળીને જોઈએ કે આપણે આ ઘર આ લોકોનું કેવું કર્યું છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હલો, તો આજે ઘરની પૂજા છે અને ઘણા દિવસોની તમામ લોકોની જે મહેનત છે આજે સાકાર થવા જઈ રહી છે. તો આ છે ઘર, મળીએ છીએ આપણે તમામ લોકોને. કેમ છો? અને આ છે અમારા સોમવે. પહેલાં તો તમને ઘર બતાવી દઉં ને પછી બધી વસ્તુ બતાવું છું. તો ઘરનો સામાન હજી આવ્યો નથી, તો ઘરનો સામાન ફટાફટ મંગાવીએ છીએ અને પછી તરત ઘરમાં પૂજાની શરૂઆત કરીએ છીએ. આજે અમારો સોમવેર એક નંબર લાગે છે. કેવો લાગે છે? મસ્ત લાગે છે ને? ઘરનો સામાન છે, પેલા મંગાવી લઈએ છીએ અને પછી પૂજા કરીએ છીએ. અમારા ભીખા દાદા બહુ દિવસે દેખાણા છે, આજે અત્યાર સુધી ગામમાં હતા અને આજે ખાસ પૂજામાં આવ્યા છે. અમારા વિશેષ આગ્રહથી હું કહો છો? હા, તમારા આમંત્રણને માન આપી અને આ મકાન આ ભૂમિ પણ મને આવકારતી હે કે તું અહીંયા પધાર, એમાં આપનો આદેશ છે, તરત હું માંડવી તાલુકામાં ભીખા દાદા આવ્યા છે અને ભીખા દાદાનું માંડવીમાં સ્વાગત છે. સીધો સામાન મંગાવી લઈએ છીએ અને પછી ઘરની પૂજા કરીએ છીએ. બસ રાજો રાજો, રાવડી કાઢો મેળા. સુમેર અહીંયા બીજા તમે સામાન ઉતારો, અમે આંટો મારતા આવીએ. જોજે જોજે, પેલા ઉતારો ઉતારો, રાખેજ આ પેલા કાઢી લે, ઉપાડો. કાચ બારી બધી ખોલ નાખો ભાઈ, ધીમે 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 ધીમે. હા, બરાબર લાગશે, બરાબર ને? હા, રાખેજ બીજો પલંગ તું લઈને આવી જા. રસોડા નો સામાન અત્યારે ગોઠવાઈ રહ્યો છે, પણ કાલે સોમવાર ને મેં થેલી લઈને સ્કૂલે જતા જોયો હતો, તો મને પોતાને બહુ દુઃખ લાગ્યું હતું. એટલે એની રિક્વાયરમેન્ટ એ હતી કે મારે એક નાના બેગની જરૂર છે, થેલાની જરૂર છે, પેન્સિલની જરૂર છે, મારે કંપાસની જરૂર છે, નાસ્તાના ડબ્બા, આ તમામ વસ્તુ આપણે મંગાવી છે એના માટે. તો આપણે સોમવારને આપીએ, પણ એ પહેલાં હું તમામ લોકોને ફરી પાછો કહીશ કે આ એરિયામાં એવા અસંખ્ય છોકરાઓ છે, અસંખ્ય લોકો છે જેને હકીકતમાં
નાની નાની વસ્તુની જરૂરિયાત છે, તો આવા તમામ લોકોને આપણે સપોર્ટ કરવો જોઈએ. અત્યારે સમવેરને હું બેગ છે અને સ્કૂલને લગતી જે પણ સ્ટેશનરી છે આપું છું, અને એના ફેસ પર ખુશી કેવી છે એ જોઉં છું. મેઇન આ બેગ છે, આ આ નાની નાની સ્ટેશનરી છે, એનું બહુ પૈસા થકી મહત્ત્વ નથી, પણ મેઇન છે ખુશી. એના ફેસ પર કેટલી ખુશી છે. અત્યારે મેં એને સાયકલ આપી, તો સાયકલની આજુબાજુમાંથી એ હટતો નહોતો, તો અત્યારે આપણે એને સ્ટેશનરી આપીએ છીએ અને પછી એના ફેસ પર જે ખુશી છે એ જોઈએ છે. આ છે સોમવેરની તમામ વસ્તુઓ, એને બોલાવીએ. સોમવેર, તે મારી પાસે જે વસ્તુ મંગાવી છે આ જો કેવી છે, ગમી તને? સ્કૂલનો બેગ, સ્કૂલનો બેગ. હવે સ્કૂલે જશે ને બેગ લઈને, થેલી લઈને જ જવાનું. ઓકે, પછી આ તારી પાસે સ્ટેશનરીની તમામ વસ્તુઓ, આ કંપાસ તારો, છોટા ભીમનો તો મંગાવ્યો હતો ને, આ પેન્સિલ, આ બધી વસ્તુ અહીંયા અહીંયા મૂકી દો ને. તો આ તારા કપડાં છે બધા, બધા જ કપડાં તું પહેરજે હે ને સ્કૂલે જજે પહેરીને. ઓકે, ગ્રીલની પણ વ્યવસ્થા કરી છે. જ્યાં જ્યાં અમે ઘર બનાવીએ છીએ ત્યાં પ્રોપર ગ્રીલ લગાવીએ છીએ, કેમ કે આજુબાજુમાં હિંસક પ્રાણીઓ છે, એ પણ હેરાન ભવિષ્યમાં ન કરે એટલા માટે આ ગ્રીલ બનાવી છે, જે મજબૂત ગ્રીલ છે. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા, આવો આવો સંભેર. પહેલી વાર કરો છો? જો સોમવેર, આ ગેસ ચાલુ કરવું હોય ને તો આમ પુશ કરી આ ચાલુ કરવાનું, બરાબર? પછી બંધ કરવું હોય તો શું કરવાનું? હવે કોઈ ટ્રાય કરો, તમે દબાવો. હા દબાવો, એમ એવી રીતે નહીં, આરામથી આમ દબાવો, આમ. હા દબાવો, હવે આ ચાલુ કરો, પહેલાં આમ કરો, એમ નહીં, જો એમ નહીં, સાંભળો સાંભળો, આમ આ પકડી આમ દબાવવાનું, આમ દબાવી અને આમ કરવાનું, બરાબર? દબાવો આપ કરો. હા બસ ચાલુ થઈ ગયું, કરો આમ કહી દો, દબાવો, આમ દબાવો, કરો આ આ ચાલુ કરો, આમ 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 આ કરો, આ હા થઈ ગયું ચાલુ. હવે આ બંધ કરો, આ બંધ કરો તો બંધ કરવાનું, આ બંધ થઈ ગયું. ઓકે, હવે એકવાર હજી કરો, ચાલો. હા હા એ હા હા ચાલો આમ કરો, હા બસ હવે આમ કીધું, આમ કીધું, આમ કીધું, આમ ચાલો ગેસ કરાય કેવી રીતના થાય, અને દર દર મહિને જ્યારે જ્યારે બાટલો ખતમ થઈ જાય તો આપણે ભરી દેશું, પણ તમારે બધાને સેવા એ આપવાની છે કે અમને રોજ શીખવાડવાનું છે આવીને. હે રાજી ને, સોમવેર તું ખુશ, તારી સાયકલ આવી ગઈ. તો આ હતું સોમવેરનું ફેમિલી, જેનું ઘર અમે કમ્પ્લીટ કર્યું છે, અને ઘરમાં તમામ ફેસિલિટીઓ આપણે કરી છે, જેમ કે ઇલેક્ટ્રિસિટીથી માંડીને તમામ વસ્તુઓ. મીટર આમની પાસે નહોતું, મીટરની વ્યવસ્થા કરાવી દીધી છે, 10 દિવસમાં મીટર પણ આવી જવાનું છે. ઘરમાં બેડથી માંડીને તમામ વસ્તુઓ આપણે લીધી છે, અને ખાસ તો સોમવેરની સાયકલ અને એજ્યુકેશનને લગતી તમામ વસ્તુઓ લીધી છે, અને લાઈફ ટાઈમ સોમવેર ભણશે ત્યાં સુધીનો તમામ ખર્ચો અમે આપશું. અને બહુ હેપી છે ફેમિલી. તમામ લોકોને ફરી પાછો કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ છે એવા તમામ લોકોને સપોર્ટ કરતા રહેજો. ફરી પાછો કહીશ કે આ એરિયામાં એવા તમામ છોકરાઓ છે સંવેદ જેવા, જેને રિયલ વેમાં જરૂર છે, એજ્યુકેશનની જરૂર છે, ઘરની જરૂર છે. તો આપણાથી થશે એટલું તમામ લોકો માટે આપણે કરતા રહીશું, પણ ફિલહાલ તમામ લોકોને ફરી પાછો કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ આવા લોકો એ તમામ લોકોને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગણપતિ બાપ્પા. આ મોટરની વ્યવસ્થા થઈ ગઈ છે, એટલે હવે ઉનાળામાં જે પાણીનો પ્રશ્ન છે એ પાણીનો પ્રશ્ન રહેવાનો નથી. ચાલો, થેન્ક યુ થેન્ક યુ, ચાલો જય શ્રી કૃષ્ણ, ચાલો ચાલો.